સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ સહિત વિસ્તારોમાં સવારથી જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વિરમગામ શહેરમાં છેલ્લા 3-4 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં વિરમગામ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે આપ જોઈ શકો છો જે પરકોટા વિસ્તાર છે જ્યાં ઢીંચણ સમાણા જે પાણી ભરાઈ રહ્યા છે જે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અહીંના જે સ્થાનિક રહીશો છે તેમને પણ અહીંનો વરસાદ પાણીનો જે સામનો કરવો પડી રહ્યો છે વિરમગામ શહેર સહિતના જે ભરવાડી દરવાજા ગોલવાડી દરવાજા અક્ષરનગર સોસાયટી સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે સોસાયટી વિસ્તાર છે જ્યાં વરસાદી પાણી ખાબક્યા છે અને અહીંના આપણે જે પરકોટા વિસ્તારમાં અત્યારે છીએ જ્યાં મોટો લગભગ 1.5 કિલોમીટર સુધી જે પાણી દૂર દૂર સુધી દેખાય છે અહીં સ્થાનિક રહીશોને ભારે સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીનો અને જેના મોટાભાગના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. અહીંના સ્થાનિક રહીશો સાથે આપણે વાત કરીશું. કેટલા સમયથી આવી પરિસ્થિતિ સર્જાય છે? લગભગ 30 વર્ષથી આ કન્ટિન્યુ આપણે આમ જ ચાલુ છે. આ ગટર લાઈન બ્લોક છે, લેખિતમાં અરજી આપેલી છે. અમે વરસાદ આવે એ પછી 5 કલાકે અહીંયા પાણી ઓછું થાય, અમારા ઘરમાં પાણી ગરી જાય છે અને ઘરના વ્યક્તિને કંઈ બહાર જવું હોય તો એ અમારે જવું પડે. લેડીસો કે છોકરાઓને લઈને જવું હોય તો અમારે ખંભે લઈને જવા પડે છે. આનો કોઈ નગરપાલિકા હજી સુધી કોઈ નિકાલ કર્યો નથી. મારા લગભગ 38 વર્ષથી આ હું 15 વર્ષથી તો કન્ટિન્યુ હું જોઉં જ છું. આ પાણીનું કોઈ હજી કોઈ નિરાકરણ કર્યું નથી. વરસાદ જાય પછી એ 5 કલાક પછી પાણી ઉતરે એનો મતલબ નહીં, આખા ગામનું પાણી અમારા મોટા પરકોટા વિસ્તારમાં આવે છે. ગટરની કોઈ જાવકની બારી જ નથી. અહીંયા બારી હતી જે જાવકની, એ અત્યારે બ્લોક છે તો એ નગરપાલિકા કોઈ અહીંયા જોવા આવતું નથી. છેલ્લા ઘણા સમયથી આ જે પરકોટા વિસ્તાર છે તેનો વરસાદી પાણી ભરાય છે. શું કે અન્ય રહીશ સાથે વાત કરશું, કહેશો? હલો, વિરમગામ મોટા પરકોટામાં 30 વર્ષથી નીચાણા ભાગમાં વરસાદનું પાણી ખૂબ આવે છે અને ત્યારે ચાલુ વરસાદ બંધ થયા પછી 2-3 કલાક સુધી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને વારંવાર મ્યુનિસિપાલિટીને લેખિતમાં રજૂઆત કરીએ તો કોઈ આનો નિકાલ લાવતા નથી. આપ જોઈ રહ્યા છો વિરમગામ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન પ્લાનગીરી જે કામગીરી જે કરવામાં આવતી હોય છે જે પોકળ સાબિત થઈ છે. વિરમગામ શહેરના જે 1.5 ઇંચ 2 ઇંચ વરસાદે નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ છે અને જેના કારણે નગરપાલિકાના અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં છતાં પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તેમજ સતત 4 કલાકથી જે વરસાદ ખાબક્યો છે જેના 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ જે વિરમગામ શહેરમાં જે છાપક્યો છે ત્યાં નગરપાલિકાની સીધી પોલ પ્રી મોન્સૂન પ્લાનની ખોલી નાખી છે. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ.